વિદ્યાર્થી મિત્રો એક્સિલન્ટ સ્ટડી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવનારી પરીક્ષા પ્રથમ સત્રની પરીક્ષામાં પૂછાતા કેટલાક ઇમ્પોર્ટન્ટ દાખલા વિશે અભ્યાસ કરીશું તો અહીંયા કેટલીક અગત્યની રીતો તમને દર્શાવેલી છે જેના પરથી તમે પ્રેક્ટિસ કરી અને વધુ દાખલાઓ ગણી શકો છો પ્રશ્ન એક સરવાળાનું સંખ્યા રેખા પર નિરૂપણ એક થ્રી પ્લસ ફોર તો સંખ્યા રેખા દોરવાની અને ત્રણમાં ચાર ઉમેરવા માટે ત્રણ પરથી શરૂ કરી અને જમણી બાજુ ચાર પગલાં ચાલતા સાત ઉપર પહોંચે છીએ તેથી જવાબ આવે ત્રણ પ્લસ ચાર બરાબર સાત બે નંબર બે પ્લસ આઠ તો સંખ્યા રેખા દોરવાની અને બેથી શરૂ કરવાનું બેથી બેમાં આઠ છે એટલે બેથી શરૂ કરી અને જમણી બાજુ આપણે આઠ પગલાં ચાલીશું તો આઠ પગલાં ચાલતા દસ પર પહોંચાય છે તેથી બે પ્લસ આઠ બરાબર દસ તેના પછી ત્રણ એક પ્લસ બે ફરીથી સંખ્યા રેખા દોરવાની અને એક ઉપરથી ચાલવાનું શરૂ કરવાનું હવે બે ઉમેરવા છે એટલે બે પગલાં આપણે જમણી બાજુ ચાલીશું તો ત્રણ પર પહોંચશું એટલે જવાબ આવે એક પ્લસ બે બરાબર ત્રણ એ જ રીતે દાખલા નંબર બે બાદ બાકીનું સંખ્યા રેખા પર નિરૂપણ એક છમાંથી ચાર બાદ કરતા તો સંખ્યા રેખા દોરવાની સંખ્યા રેખામાં છમાંથી ચાર બાદ કરવા છે જ્યારે બાદ કરવાનું આવે ત્યારે ડાબી બાજુ ચાલવાનું શરૂ કરવાનું એટલે છ ઉપર આપણે ઊભા છીએ અને ડાબી બાજુ એક બે ત્રણ અને ચાર ચાર પગલાં ડાબી બાજુ ચાલતા આપણે બે પર પહોંચીએ છીએ તેથી જવાબ આવશે છ ઓછા ચાર બરાબર બે નંબર ચાર ઓછા ત્રણ ફરીથી સંખ્યા રેખા દોરવાની અને સંખ્યા રેખા પર ચાર ઉપર આપણે ઊભા છીએ અને ત્રણ માઇનસ કરવા છે એટલે ડાબી બાજુ ત્રણ પગલાં ચાલશું એક બે અને ત્રણ ત્રણ પગલાં ડાબી બાજુ ચાલતા એક મળે છે તેથી ચાર માઇનસ ત્રણ બરાબર એક એના પછી પ્રશ્ન ત્રણ ગુણાકારનું સંખ્યા રેખા પર નિરૂપણ કરો એક નંબર બે ગુણ્યા ચાર બે ગુણ્યા ચાર છે તો જ્યારે પણ આપણે ગુણાકાર કરીએ ત્યારે એક બે કેવી રીતે શરૂઆત નહીં કરીએ પણ ઝીરો ઉપરથી એટલે કે શૂન્ય ઉપરથી જ શરૂઆત કરીશું તો સંખ્યા રેખા દોરવાની અને શૂન્ય ઉપરથી શરૂઆત કરવાની હવે બે ગુણ્યા ચાર છે એટલે બે બે પગલાં ચાર વખત ચાલવાનું છે આપણે ચાર વખત કૂદવાનું છે પણ કેટલા બે બે પગલાં જ કૂદીને જવાનું છે તો એક બે ત્રણ અને ચાર એટલે આઠ પર પહોંચશું જમણી બાજુ જીરોથી શરૂ કરી જમણી બાજુ બે પગલાં કૂદતા બે ઉપર આવશું બેથી શરૂ કરી જમણી બાજુ જીરોથી શરૂ કરી જમણી બાજુ બે પગલાં કૂદતા બે પર આવશું બે ઉપરથી શરૂ કરી બે પગલાં કૂદશું તો ચાર ઉપર આવશું ચારથી શરૂ કરી બે પગલાં કૂદશું તો છ ઉપર આવશું છથી શરૂ કરી બે પગલાં કૂદશું તો આઠ ઉપર આવશું એટલે જવાબ આવશે ચાર ગુણ્યા બે બરાબર આઠ તેના પછી બે ત્રણ ગુણ્યા ચાર તો પહેલાં સંખ્યા રેખા દોરશું અને જીરોથી શરૂ કરશું હવે ત્રણ ત્રણ પગલાં કૂદવાના છે કેટલી વખત ચાર વખત તો જીરોથી શરૂ કરી ત્રણ પગલાં વાર કૂદશું તો ત્રણ ઉપર આવશું ત્રણથી શરૂ પડી અને ત્રણ પગલાં જેટલું બીજી વાર કૂદશું તો છ પર આવશું ત્રીજી વાર છ ઉપરથી શરૂ કરશું તો નવ પર પહોંચશું અને નવ ઉપરથી ત્રણ પગલાં જેટલું કૂદશું તો બાર ઉપર પહોંચશું તો આ રીતે ત્રણ ગુણ્યા ચાર બરાબર થશે બાર એટલે આપણે જ્યારે ગુણાકાર કરીએ છીએ તો જમણી બાજુ ચાર વખત કૂદી કૂદીને જવાનું છે પ્રશ્ન ચાર માંગ્યા મુજબ જવાબ આપો સૌથી નાની પૂર્ણ સંખ્યા તો શૂન્ય સો એક હજારની પહેલાંની તરત સંખ્યા તો નવસો નવ્વાણું સોની પહેલાંની સંખ્યા તો ખાલી નવ્વાણું એકથી આઠ વચ્ચેની કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે હવે એકને એકથી દસ વચ્ચેની સંખ્યા છે એટલે એક અને દસને ગણતરીમાં લેવાના નથી તો સંખ્યા આવશે આઠ નવ્વા્વાણું પછી તરત સંખ્યા કઈ આવે તો નવ્વાણું પછી તરત સંખ્યા આવે સો એના પછી દાખલા નંબર પાંચ સ્થાન કિંમતના આધારે વિસ્તરણ કરો હવે અહીંયા સ્થાન કિંમત છે ચાર હજાર આઠસો પંચોતેર તો ચાર એમણા અને પાછળ કેટલા છે આઠસો પંચોતેર તો ત્રણ ઝીરો પ્લસ આઠ ગુણ્યા સો પ્લસ સાત ગુણ્યા દસ પ્લસ પાંચ ગુણ્યા એક બીજી સંખ્યાનું વિસ્તરણ કરશું બેતાલીસ હજાર એકસો બત્રીસ તો ચાર ગુણ્યા દસ હજાર પ્લસ બે ગુણ્યા હજાર પ્લસ એક ગુણ્યા સો પ્લસ ત્રણ ગુણ્યા દસ પ્લસ બે ગુણ્યા એક એના પછી એક લાખ પાંચસો ને સડસઠ તો એક ગુણ્યા એક ગુણ્યા લાખ પ્લસ એક ગુણ્યા દસ હજાર એક ગુણ્યા લાખ પ્લસ શૂન્ય ગુણ્યા દસ હજાર પ્લસ ગુણ્યા શૂન્ય ગુણ્યા હજાર પ્લસ પાંચ ગુણ્યા સો પ્લસ પાંચ ગુણ્યા દસ પ્લસ સાત ગુણ્યા એક હવે તમને પ્રશ્ન થાય કે અહીંયા શૂન્ય શૂન્ય કેમ લીધા છે તો શૂન્ય એટલા માટે આપણે છે કે વચ્ચે બે વખત શૂન્ય છે તમારે ના લેવા હોય અને સ્કીપ કરવા હોય તો પણ કરી શકો છો એક્ઝામ્પલ છ શબ્દોમાંથી અંકમાં સંખ્યાઓને લખો શબ્દોમાં સંખ્યા આપી છે તેને અંકમાં લખવાની છે બે કરોડ આઠસો નવ તો બે ચાર વખત ઝીરો આઠસો નેવું નેવું છે બરાબર નેવું નવ નથી નેવું પછી બે બે કરોડ બે હજાર બે તો બે ट्रिपल ઝીરો બે ડબલ ઝીરો બે ત્રણ પંચ્યાસી લાખ પાંત્રીસ હજાર તો પંચ્યાસી અલ્પવિરામ કોમાં પાંત્રીસ કોમાં ટ્રિપલ ચાર ચાર કરોડ ચાર લાખ એક તો ચાર ઝીરો ચાર ચાર વખત ઝીરો ઝીરો અને એક એના પછી દાખલા નંબર સાત નીચેના અંકો પરથી મોટી સંખ્યા અને નાની સંખ્યા લખો હવે જુઓ વિદ્યાર્થી મિત્રો આવો ઇમ્પોર્ટન્ટ દાખલા છે અહીંયા તમે કંઈક ને કંઈક ભૂલ કરો છો પણ આપણે ભૂલ કરવાની નથી પહેલું છે વન અલ્પવિરામ બે અલ્પવિરામ થ્રી પ્લસ ફ્લે થ્રી અને ફોર તો આની સૌથી મોટી સંખ્યા કઈ તો સૌથી મોટી સંખ્યા સૌથી મોટો અંક કયો છે ચાર એટલે પહેલાં ચાર લીધા પછી એનાથી નાનો ત્રણ તો ત્રણ લીધા એનાથી નાનો બે તો બે છેલ્લે એક એટલે આપણને સંખ્યા મળશે ચાર હજાર ત્રણસો એકવીસ સૌથી નાની સંખ્યા તો ઉલટી કરી નાખવાની એક હજાર બસો ને ચોત્રીસ ઊંધી સંખ્યા લખી નાખવાની હવે અહીંયા સુધી તો તમને આવડે જ છે એનાથી આગળ જઈએ છ અંકની સંખ્યા માટે સેવન કોમા જીરો કોમા બે કોમા ત્રણ કોમા જીરો કોમા પાંચ સૌથી મોટી સંખ્યા તો હું સૌથી મોટો અંક કયો છે સાત એટલે લીધા સાત સાત પછી પાંચ તો પાંચ એના પછી ત્રણ તો ત્રણ એના પછી બે તો બે લીધા અને બે વખત ઝીરો છે એને છેલ્લે બે વખત જીરો મૂકી દીધા હવે અહીંયા સુધી તો તમને આવડે છે હવે ભૂલ ક્યાં કરો છો તો સૌથી નાની સંખ્યા કે લખવાનું કહે ત્યારે તમે શું લખો છો હંમેશા જીરો જીરો ટુ થ્રી ફાઈવ સેવન આવી સંખ્યા લખો છો હવે આને આપણે વાંચશું તો શું અનચાશે તો બે હજાર ત્રણસો સત્તાવન આ જે છે છ અંકની સંખ્યા બનતી નથી પણ ચાર અંકની સંખ્યા બને છે એટલે ક્યારેય આવી રીતે ગણતરી કરવાની નહીં કે આવી રીતે અંકો લેવાના નહીં તો અંક લેવાય કઈ રીતે તો 0 ઝીરો તો નાના છે પણ पहला પહેલાં એક આપ્યો છે નથી આપ્યો તો શું આપ્યું છે બે તો બે લઈ લેવાના અને બે ઝીરો પછી મૂકવાના એક ઝીરો આપેલો હોય તો એક ઝીરો પણ પછી મૂકવાનો અને પછી ઊંધી સંખ્યા તમે લઈ શકો કે ત્રણ પાંચ ને સાત તો આ રીતે જે સંખ્યા બનશે એ કેટલી છે તો છ અંકની સંખ્યા બનશે તેના પછી ત્રણ નવ કોમા આઠ કોમા જીરો કોમા બે ચાર અંકની સંખ્યા માટે લખો તો સૌથી મોટી સંખ્યા હવે મોટો અંક કયો છે નવ તો પહેલાં નવ એના પછી નાનો આઠ એના પછી નાનો બે અને છેલ્લે જીરો તો નવ હજાર આઠસો ને વીસ હવે એમાં સૌથી નાની સંખ્યા લેવી છે તો શું જીરો બે આઠ નવ આવી સંખ્યા લઈ શકાય ના આવી સંખ્યા ન લઈ શકાય કેમ તો આ ચાર અંકની સંખ્યા બનશે નહીં આને વાંચીએ તો શું વંચાય બસો ને નેવ્યાસી તો આ ત્રણ અંકની સંખ્યા બની એટલે આ દાખલો આપણો ખોટો પડી જાય તો સાચો કરવા શું કરવાનું તો જીરો બે નેવ્યાસી નહીં લેવાના પણ જીરો પછીની સંખ્યા કઈ છે મોટી તો એક પણ એક તો આપ્યા નથી તો શું આપ્યું છે બે તો બે લેવાના અને પછી જીરો મૂકી અને નિવ્યાસી મૂકવાના એટલે આવી રીતે કરવાથી ચાર અંકની નાની સંખ્યા તમને મળશે દાખલા નંબર આઠ નીચેની સંખ્યા ક્રમમાં ગોઠવો અને સત્તાવન અને નવ હજાર આઠસો વીસ ચડતો ક્રમ તો આમાં સૌથી નાની સંખ્યા કઈ છે હંમેશા એક બે ત્રણ ચાર રીતે ચડાય અને ઉતરીએ તો દસ નવ આઠ સાત એવી રીતે ઉતારીએ એટલે ચડશું તો સીડીઓ ચડતા રીતે લેવાનો તો સૌથી નાનું કોણ છે એક હજાર બસો ચોત્રીસ એના પછી બે હજાર ત્રણસો સત્તાવન બે હજાર પછી ચાર હજાર પછી સાત હજાર અને છેલ્લે નવ હજારવાળી સંખ્યા લેવાની હવે આ તો બધી ચાર ચાર અંકની સંખ્યા હતી તો તકલીફ પડી નથી ઉતરતો કમ તો ઉલટું કરી નાખવાનું નવ હજાર સાત હજાર ચાર હજાર બે હજાર ને એક હજાર એ ઉતરતો ક્રમ થઈ ગયો દાખલા નંબર બે હવે જ્યારે એક જ સરખી સંખ્યાઓ આવે ચાર હજાર ત્રણસો બાર ત્રણ હજાર ચારસો એકવીસ ત્રણ હજાર ચારસો બાર ચાર હજાર ત્રણસો એકવીસ આવું આવે ત્યારે શું કરવાનું તો ચાર હજાર ને ચાર હજાર તો સરખા છે પણ એનાથી નાના કોણ છે ત્રણ હજાર હવે ત્રણ હજાર એકવીસ ને ત્રણ હજાર બાર તો એમાં નાના કોણ તો ત્રણ હજાર બાર એટલે ચડતો ક્રમ ક્રમ તો ત્રણ હજાર બાર ત્રણ હજાર ચારસો બાર ત્રણ હજાર ચારસો એકવીસ ચાર હજાર ત્રણસો બાર અને ચાર હજાર ત્રણસો એકવીસ એ ચડતો ક્રમ થયો હવે ઉતરતો ક્રમ ચાર હજાર ત્રણસો એકવીસ ચાર હજાર ત્રણસો બાર ત્રણ હજાર ચારસો એકવીસ અને ત્રણ હજાર ચારસો બાર એ ઉતરતો ક્રમ થયો દાખલા નંબર ત્રણ ચોર્યાસી હજાર નવ કોમા સાત હજાર આઠસો વીસ હજાર સાતસો ત્રેવીસ હજાર બસો એક હવે ચડતો ક્રમ તો આમાં સૌથી નાના કોણ છે તો કે સાત હજાર આઠસો ને નેવ સાત હજાર આઠસો નેવું પછી સાત હજાર પછી નાના તો કે વીસ હજાર સાતસો ત્રેવીસ એનાથી નાના અરે એનાથી મોટા સાત હજારથી મોટા વીસ હજાર વીસ હજારથી મોટા ચોપન હજારનું ચોપ્પન હજારથી મોટા ચોર્યાસી હજાર તો આ રીતે આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ એ ઉતરતા ક્રમમાં ગોઠવવા હોય તો ઉલટું કરી નાખવાનું ચોર્યાસી હજાર નવ પછી ચોપન હજાર બસો એક વીસ હજાર સાતસો ત્રેવીસ અને સાત હજાર આઠસો નેવું તો આ આપણો થયો ઉતરતો ક્રમ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રથમ પાઠ અને બે બીજો પાઠ એટલે કે પ્રકરણ એક અને પ્રકરણ બેના કેટલાક ઉદાહરણ સ્વરૂપના દાખલા અહીંયા પૂર્ણ થાય છે તો આ ભાગ એક છે અને ભાગ બે પણ તમે જરૂરથી જોજો તેની લિંક જે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી છે અને જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને તમારા બીજા મિત્રોને પણ શેર કરજો થેન્ક યુ